નમસ્કાર, સ્વાગત છે આપનું સુપ્રભાતમાં. આપની સાથે હું છું પ્રિયંકા. અમરેલીમાં સિંહના બીજા તબક્કાની તપાસ શરૂ કરવામાં આવી. ખાંભા પંથકના 9 સિંહને વન વિભાગે રેસ્ક્યુ કર્યા છે. સિંહના રેસ્ક્યુ કરીને તેમના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. પીપળવામાં સિંહ અને સિંહણના લોહીના નમૂના લેવામાં આવ્યા છે, તો કોડિયાની 2 સિંહણ, ભાણિયામાં 2 સિંહણ અને 1 સિંહ બાળના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. તો ધૂંધવણમાં સિંહણના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. 1 સિંહ, 7 સિંહણ અને 1 સિંહબાળ સહિત 9 સિંહના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. સિંહમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસની ચકાસણી શરૂ કરવામાં આવી છે. સિંહોની વાયરસની તપાસણી માટે લોહીના નમૂનાઓ પુના ગાંધીનગરની લેબમાં મોકલવામાં આવશે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજન ઘડિયા. રાજન, શું વધુ જાણકારી મળી રહી છે આ મામલે? પ્રિયંકા, જે રીતે છેલ્લા દિવસોમાં ધારીના દલખણીયા વિસ્તારમાં જે સિંહોના મોત થયા, ત્યારબાદ વનતંત્ર દ્વારા બાકીના જે સિંહો છે તેમની સારવાર માટે અને તેમની કાળજી લેવાની શરૂઆત કરી દીધી છે. સૌ પ્રથમવાર ધારી અને આસપાસના વિસ્તારમાં જે સિંહો છે તેમને રેસ્ક્યુ કરી અને તેમના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા, અને ત્યારબાદ ગઈકાલે સાંજે બીજી વખત આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગઈકાલે સાંજ સુધીમાં ખાંભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લગભગ 9 જેટલા સિંહોને વન વિભાગે રેસ્ક્યુ કરી તેના લોહીના નમૂના લીધા છે. પ્રિયંકાઓ આપને જણાવી દઉં કે જે રીતે કેનાઇન ડિસ્ટેમ્પર નામનો જે ચેપી વાયરસ હોવાની જે વાત હતી, તે વાયરસ એક જાણ મેળવવા માટે આ બધાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગઈકાલે લેવાયેલા લોહીના નમૂનાઓને પુના અને ગાંધીનગરની લેબમાં પણ મોકલવામાં આવ્યા છે, અને જેના રિપોર્ટ આવ્યા બાદ કઈ રીતે સારવાર આપવી અથવા તો સિંહોને શું બીમારી છે તેની જાણ થશે. પ્રિયંકા જી, બિલકુલ રાજન, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. ભાવનગર ઘોઘા દહેજ વચ્ચે રો પેક્સ ફેરીનો પ્રારંભ થશે. સીએમ વિજય રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. વેપારીઓ અને નાગરિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રો પેક્સ ફેરીના કારણે નાગરિકો નજીવા અંતરે જ દહેજ પહોંચી જશે, જેના કારણે નાગરિકો અને વેપારીઓ હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સીએમ વિજય રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. રો પેક્સ ફેરીનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સીએમ વિજય રૂપાણીના હસ્તે તેનું ઉદઘાટન કરવામાં આવશે. વડોદરાના ગોત્રી પોલીસ મથકના એએસઆઈ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. ફટાકડાની દુકાનની અરજીનો પોઝિટિવ રિપોર્ટ માટે એએસઆઈ વલ્લભભાઈ વસાવાએ રૂપિયા 45,000ની લાંચ માંગી હતી, જે અંગે વેપારીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં એએસઆઈ વલ્લભભાઈ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયા. એસીબી દ્વારા એએસઆઈ વલ્લભભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાંથી 2 નકલી તબીબ ઝડપાયા છે. નડિયાદ તાલુકા હેલ્થ ઓફિસરે ફરિયાદ કરતા પોલીસે બંને નકલી તબીબની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા તબીબનું નામ કેતન બારૈયા અને શૈલેષ પંડ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે એક મહિલાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. વિધવા મહિલાએ આરોપ લગાવ્યો છે કે છબીલ પટેલે તેનું શારીરિક શોષણ કર્યું છે. મહિલાએ દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ એક પત્ર લખ્યો છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે તેને એક એનજીઓ ખોલી આપવાની લાલચ આપી એક વ્યક્તિ છબીલ પટેલના ફ્લેટ પર લઈ ગયો હતો. મહિલા સાથે દુષ્કર્મ બાદ તેના બીભત્સ ફોટા પાડી તેને વારંવાર બ્લેકમેલ કરવામાં આવતી હતી. નેતાઓના હનીટ્રેપ માટે મહિલાને વારંવાર છબીલ પટેલ દબાણ કરતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. વિધવા મહિલા પાસેથી 7 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. છબીલ પટેલ દ્વારા તેને અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી મળતી હોવાની વાત પણ મહિલાએ કરી છે. દિલ્હીની દ્વારકા પોલીસે મહિલાની રજૂઆતને પગલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એક વિધવા મહિલા દ્વારા છબીલ પટેલ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. શારીરિક શોષણની તથા બ્લેકમેલની ફરિયાદ કરવામાં આવી છે. દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને પીએમ મોદીના કાર્યક્રમને મુખ્ય સચિવે જાહેર કર્યો છે. પીએમ મોદીએ 31 ઓક્ટોબરે કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરશે. વહેલી સવારે પીએમ મોદી સુરત એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી કેવડિયા કોલોની ખાતે જવા રવાના થશે. પીએમ સાહેબ રાત મેં અમદાવાદ આયેંગે ઓર ઉસકે બાદ અગલે દિન સવેરે યહાં આ જાયેંગે ઓર પ્રોગ્રામ કરીબ વો પ્રોગ્રામ હમ લોગ કા 2 થી 2.5 ઘંટે કા રહેગા ઓર પ્રોગ્રામ કાફી ભવ્ય રહેગા એસી ઉમીદ હૈ. નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલમાં 5 દિવસ સુધી પાણી છોડવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે. ખેડૂતોની રજૂઆત બાદ 27 થી 31 ઓક્ટોબર સુધી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. હાલ 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યાં આજથી 12000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. ગીર સોમનાથના ખેડૂતોને હવે દિવાળીમાં હોળી ઉજવવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફેરવી દીધું છે. ગીર સોમનાથના વેરાવળ અને તલાલામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ સાથે બરફના કરા પણ પડ્યા હતા, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો વેરાવળના કાજલી યાર્ડમાં હરાજીમાં આવેલી ખેડૂતોની 4000 ગુણી મગફળી પલળી ગઈ છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નર્મદા કેનાલમાં 5 દિવસ પાણી છોડવાની જાહેરાતને લઈને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર પર પ્રહાર કર્યા છે. મોઢવાડિયાનો આક્ષેપ છે કે ખેડૂતોને જરૂર હોય તો 5 નહીં 10 દિવસ પાણી આપો, પરંતુ સરકાર પાણીનો રાજકીય ઉપયોગ ન કરે. પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે, જેથી પાણી છોડવામાં આવી રહ્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે ડેમના ઉદ્ઘાટન સમયે પણ પાણીનો વેડફાટ કરવામાં આવ્યો હતો, જેની સજા આજે પણ ગુજરાતની જનતા ભોગવી રહી છે. આનો પાણીનો રાજકીય ઉપયોગ નહીં કરવો જોઈએ. જરૂરિયાત હોય તો 5 ને બદલે 15 દિવસ ચલાવે, કોઈ વાંધો નથી, પરંતુ વડાપ્રધાન આવે છે તો વડાપ્રધાન માટે થઈ અને આવું થતું હોય તો એ દુર્ભાગ્યપૂર્ણ છે. પાણી છે ખેડૂતોની માલિકીનું છે, ખેડૂતોને મળવું જોઈએ, ખેડૂતોને જરૂરિયાત મુજબ મળવું જોઈએ. જામનગરના વાવડી ગામે પાક નિષ્ફળ જતા 42 વર્ષીય ખેડૂતે આત્મહત્યા કરી છે, જેના કારણે પરિવારે ઘરનો મોંઘી ગુમાવ્યો છે. તો 4 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. રાણભાઈ ગાગિયાએ જેટકોના વિજપોલ ખાતે આત્મહત્યા કરી હતી. છેલ્લા 2 વર્ષથી ખેડૂતને પાક વીમો પણ નહોતો મળ્યો, તેવામાં વરસાદ નહીં પડતા 11 વીઘામાં કપાસનો જે પાક લીધો છે તે પાક પણ નિષ્ફળ ગયો હતો. રાણભાઈની આત્મહત્યાને લઈને વાવાડી ગામ અને તાલુકામાં શોકનું મોજું ફરી વળ્યું છે. મારા ભાઈને 3 દીકરીઓ 2 દીકરા અને આ પરિસ્થિતિ આર્થિક અને પાક નિષ્ફળ જવાને કારણે એની આત્મહત્યા કરી લીધી છે, ગળા પાસો ખાઈ લીધો છે. 2-2, 3-3 વર્ષના વીમા પાક ધિરાણ પ્રીમિયમ ભરતા વીમો આપતા નથી, પ્રોપર્ટી કરતા નથી. આજે આવશું કાલે આવશું, હવે દિવાળી હોય ગયા પછી આ સરકાર કે પ્રોપ કટિંગ કરો. હવે અહીં છે કંઈ પાણી પીવા નથી, ઘાસ સારો નથી, કોઈ ખાવાની વસ્તુ નથી. આજે 10-10 લાખના કરજો ખેડૂને ચડી ગયા તો પબ્લિક શું આત્મહત્યા જ ખેડૂ કરે. આજે સરકાર ખેડૂતોને પૂરતી મદદ કરશે અને જરૂર જણાશે તો હજુ પણ અન્ય વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરશે. આ નિવેદન આપ્યું છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ. કેન્દ્રનું મેન્યુઅલ હોય છે, વિજયભાઈની રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ મેન્યુઅલ પ્રમાણે જે તાલુકા અછતગ્રસ્ત જાહેર કર્યા છે એ ઉપરાંત પણ જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કુદરતી આફત હોય કે માનવસર્જિત આફત હોય હંમેશા લોકોની પડખે છે, રહેશે અને જ્યાં જેવી જરૂર પડે ત્યાં લોકોને આ વર્ષ ટૂંકું થાય એના માટેની ચિંતા કરશે અને કરી રહી છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસે ખેડૂતોના પાક વીમા મુદ્દે શહેરના સુદામા ચોક ખાતે પાક વીમાની અરજીના ફોર્મ મેળવવા માટેનો એક કાર્યક્રમ રાખ્યો હતો. પાક વીમાની અરજી કરવામાં બાકી રહી ગયેલા ખેડૂતો કોંગ્રેસે
બીજી વખત કાર્યક્રમ રાખ્યો હતો. સાથે જ કોંગ્રેસે એક સભાનું આયોજન કર્યું હતું, જેમાં કોંગ્રેસે ભાજપ સરકાર પર પાક વીમા તેમજ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાને લઈને આકરા પ્રહાર કર્યા હતા. સભા પૂર્ણ થયા બાદ કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખીને રાણીબાગ ખાતે રસ્તા રોકો આંદોલન કર્યું હતું, જેમાં પોલીસે 50 લોકોની અટકાયત કરી કીર્તિ મંદિર પોલીસ સ્ટેશને તેમને લઈ જવામાં આવ્યા હતા. ખેડૂતોએ જે વીમા કંપનીઓને પોતાના પૈસામાં આપીને એડવાન્સમાં એ વીમા કંપની હારે વીમો લીધો હતો, આના માટેનું આંદોલન એટલા માટે કરવું પડે છે કે વીમા કંપની અને ગુજરાત સરકાર બેય, ગુજરાત સરકારની જવાબદારી આનાવારી કરવાની છે. આજે પરિસ્થિતિ એ છે કે પોરબંદર તાલુકામાં અને સમગ્ર પોરબંદર જિલ્લામાં આનાવારી 50% ગામોમાં પણ થઈ નથી. દુષ્કાળની પરિસ્થિતિને લઈને મોરબી તાલુકાના 102 ગામના સરપંચોએ આગેવાની કરી છે અને દુષ્કાળના મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમનું કહેવું છે કે 2018માં અપૂરતો વરસાદ થયો છે, ત્યારે તાલુકાના એક પણ તળાવમાં પાણી ભરાયું નથી અને તાલુકાના તમામ ખેડૂતો માલધોરનું રક્ષણ કરી શકે તેમ નથી. તે સાથે ખેડૂતોને ગુજરાન ચલાવવા માટે પણ ફાંફા પડ્યા છે. તે સ્થિતિમાં સરકારે મોરબીને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે પુનર્વિચારણા કરવી જોઈએ. સરપંચ એસોસિએશનનો એવો પણ મત છે કે 10 દિવસમાં મોરબીને અછતગ્રસ્ત જાહેર નહીં કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. મોરબી તાલુકાના 102 ગામના સરપંચોએ આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે મોરબી તાલુકાને અછતગ્રસ્ત પુનઃ વિચારણા કરી અને અછતગ્રસ્ત જાહેર કરે. કારણ કે જે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે, દાખલા તરીકે હળવદને જાહેર કર્યો, તો અહીંયા તો સિંચાઈની પણ સગવડ છે બોરવેલ દ્વારા. મોરબી તાલુકાને તાત્કાલિક અસરગ્રસ્ત જાહેર કરે અને જો અમારે મોરબી તાલુકાને તાત્કાલિક અસરગ્રસ્ત જાહેર નહીં કરે તો અમે 102 ગામ મોરબી તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખ અને સરપંચો બધા ભેગા થઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઉપવાસ આંદોલન કરશું. રાજ્ય સરકારે 15 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે, ત્યારે કેટલાક ખેડૂતો સરકારના આ નિર્ણયથી ખુશ નથી. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ પૂરતો વરસાદ નથી થયો અને તેમને પૂરતી ઉપજ નથી મળી, ત્યારે તેમણે 50% જેટલી મગફળી વેચી દીધી છે અને હજુ પડેલી મગફળી માટે તેઓ 15 નવેમ્બર સુધી રાહ જોઈ શકે તેમ નથી. ખેડૂતો 15 નવેમ્બરથી બટાટાનું વાવેતર શરૂ કરી દેશે ત્યારે આ સહાયથી તેમને કોઈ ફાયદો નહીં થાય. તો બીજી તરફ ખેડૂતોની એવી પણ માંગ છે કે જો ખરેખર સરકાર સહાય આપવા માંગતી હોય તો ખેડૂતોના ખાતામાં સીધી જ રકમ જમા કરાવી દે તો તેમને 15 તારીખ પછી સબસિડી શરૂ કરવાની પણ જરૂર નથી. ગત વર્ષની અંદર ચોમાસું અને ઉનાળો થઈને લગભગ 15 લાખ બોરીની આવક થઈ હતી. ગત વર્ષે ભાવ 700 થી 880 રૂપિયાની આજુબાજુનો રહેલ છે. ચાલુ વર્ષ દરમિયાન 4,60,000 બોરીની આવક થઈ છે અને 750 થી 900 રૂપિયા સુધીના એવરેજ ભાવ જળવાઈ રહેલ છે. હજી પણ જો થોડા ઘણું જો સરકારને જો ખેડૂતને કંઈ આપવું હોય તો એ જે કોઈ બી નીતિ બનાવે અને જે મગફળી 50% જે ખેડૂતની વેચાઈ ગઈ છે એની ડાયરેક્ટ ઉતારા દીઠ જે આપવી હોય એ સહાય જે ખેડૂતને ડાયરેક્ટ ખાતામાં આપે, નહીં તો આ સબસિડીનો કોઈ મતલબ જ નથી. સુરતમાં ડાંગરના ખેડૂતોમાં રોષ ફેલાયો છે. સરકાર દ્વારા ડાંગરના ટેકાના ભાવ ઓછા ચૂકવાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. ડાંગરના 20 કિલોના સરકાર 350 રૂપિયા ચૂકવી રહી છે, જ્યારે સહકારી મંડળી 441 રૂપિયા ચૂકવી રહી છે. તો જહાંગીરપુરા જિનિંગ મિલમાં ખેડૂતોની લાંબી કતારો લાગી છે. સાણંદના પ્રાંત અધિકારીએ તેમની ટીમ સાથે પશુપાલકોની મુલાકાત કરી સર્વે કામગીરી હાથ ધરી હતી. ટીમે પશુપાલકોને મદદ કરવાની ખાતરી આપી છે, તેમજ તેમની પાસેના તળાવમાંથી પાણી પૂરું પાડવામાં આવશે. અન્નપૂર્ણા યોજનામાંથી 10 કિલો અનાજ આપવા જિલ્લા પુરવઠા સાથે વાત કરવામાં આવશે. સ્વૈચ્છિક સંસ્થા અને પાંજરાપોળ સાથે વાત કરીને અન્ય મદદ પણ આપવામાં આવશે. અમદાવાદ પાસેના અછતગ્રસ્ત વિસ્તારમાં પશુપાલકોને રાખવામાં આવશે, તો પશુઓની હાલત જાણવા જિલ્લા આરોગ્ય ટીમની મદદ લેવાશે. પશુઓની હાલત ખરાબ હશે તો સારવાર પણ આપવામાં આવશે, ત્યારે પ્રાંત અધિકારીએ તેમના તરફથી 2,000 રોકડ રકમ મદદ સ્વરૂપે આપી હતી.
વેલકમ બેક. રાજ્યમાં સ્વાઇન ફ્લુ બાદ ઝીકા વાયરસનો ખતરો તોડાઈ રહ્યો છે. ઝીકા વાયરસને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ઝીકા વાયરસે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. અમદાવાદ, રાજકોટ સહિત અન્ય જિલ્લામાં પણ આરોગ્ય વિભાગે લોકજાગૃતિ થકી એ જાણકારી કે ઝીકા વાયરસ જીવલેણ નથી પરંતુ તેનાથી સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ઝીકાની એન્ટ્રી. અમદાવાદ પર ઝીકા રૂપી આફત. પૂર્વ અમદાવાદમાં ઝીકાના 5 કેસની આશંકા. અમરાઈવાડી, અસારવા, ભાઈપુરા, બાપુનગર, ઇસનપુરમાં આફત. ઝીકાના કેસોની સત્તાવાર પુષ્ટિ નહીં. અત્યંત જોખમી એવા ઝીકા વાયરસે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પગપેસારો કર્યો છે. અરવલ્લી, બનાસકાંઠા અને અમદાવાદ જેવા જિલ્લામાં ઝીકા વાયરસે દેખા દીધી છે. સર્વેલન્સ અને આ કેસ ફાઇન્ડિંગ પણ સરકારી તંત્ર દ્વારા જ કરવામાં આવ્યું છે. આપણે સજાગ છીએ અને છેલ્લા 2 અઠવાડિયાથી પણ ખૂબ જ પ્રોએક્ટિવલી સરકારી તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી, વેક્ટર કંટ્રોલ, જે પોરા છે લાર્વલ કંટ્રોલની કામગીરી પણ કરવામાં આવી રહી છે. અને એ જ રીતે જે વિસ્તારોમાં જ્યાં જ્યાં એપિસેન્ટર છે, ફોકસ છે, એ વિસ્તારના 1 કિલોમીટરના ત્રીજામાં જેટલું એરિયા આવતું હોય, પછી 2 કિલોમીટર 3 કિલોમીટર સુધી પણ આખું મેપિંગ કરીને ખૂબ જ એક વૈજ્ઞાનિક તૌર પર છેલ્લા અઠવાડિયાથી આપણી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો પણ કાર્યરત છે. સામાન્ય ફીવર, તાવના લક્ષણો જણાઈ આવેલા હોય એવા 257 જેટલા બહેનો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા. એ બધાના બ્લડ સેમ્પલ્સ કલેક્ટ કરીને દરરોજ મોકલવામાં આવી રહ્યા છે. આજ સુધી 135 જેટલા સેમ્પલ ટેસ્ટ થઈને આવ્યા છે. સંતોષની બાબત છે કે બધા 135 સેમ્પલ અત્યાર સુધી નેગેટિવ જણાઈ આવ્યા છે. અમદાવાદમાં ઝીકા વાયરસના કેસ સામે આવતા જ તંત્ર હરકતમાં આવ્યું. VS હોસ્પિટલમાં ઝીકાના 22 દર્દીઓ માટે ખાસ વોર્ડ શરૂ કરાયો છે. અમદાવાદ પૂર્વમાં ઝીકા વાયરસના 5 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેના આંકડા હજુ સુધી સ્પષ્ટ નથી કરાયા. AMCએ શહેરના 1,70,000 ઘરોમાં ફોગિંગની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં 3 નવેમ્બર સુધી ફોગિંગની કામગીરી હાથ ધરવાનો આદેશ કર્યો છે. તો બીજી તરફ રાજસ્થાન સરહદે આવેલા બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ફોગિંગની કવાયત શરૂ કરાઈ છે. લોકોમાં જાગૃતિ માટે પોસ્ટર પણ લગાવાયા છે. પાલનપુરમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશનમાં તપાસ ટીમ બેસાડી કંટ્રોલ પોઈન્ટ શરૂ કરાયા છે. ઝીકા વાયરસ રાજસ્થાનમાં હાહાકાર મચાવી રહ્યો છે. રાજસ્થાનમાં ઝીકા વાયરસના 1400 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 5 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 140માંથી 131 દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે. ઝીકા વાયરસને લઈને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, જેના માટે જિલ્લા કલેક્ટરે તમામ ગ્રામસેવકોને સૂચના આપી છે. અલગ અલગ વોર્ડમાં ફોગિંગ કરવાના આદેશ આપ્યા છે. નવા 5 પોઝિટિવ કેસ સામે આવ્યા. ઝીકા વાયરસની અસર થતા શરીર પર ખાસ પ્રકારના લક્ષણો જણાઈ આવે છે. લક્ષણો પર નજર કરીએ તો તાવ આવવો, સાંધામાં દુખાવો, ચામડી પર લાલ ચકામા પડી જવા, વારંવાર થાક લાગવો, માથામાં દુખાવો, આંખ લાલ થઈ જવી, હોઠ સુકાઈ જવા. ઝીકા વાયરસ મચ્છરથી ફેલાય છે. ચિકનગુનિયા, ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોથી જ ઝીકા વાયરસ પણ ફેલાય છે. એડીઝ અને ઇજિપ્ટી મચ્છર આ વાયરસ ફેલાવે છે. શારીરિક સંબંધો રાખવાથી પણ આ વાયરસ ફેલાઈ શકે છે. ખતરનાક ઝીકા વાયરસથી બચવા ચોક્કસ સાવધાની રાખવી જરૂરી છે. આસપાસ મચ્છરોનો ઉપદ્રવ અટકાવવો જોઈએ. આછા રંગના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. ઝીકાના લક્ષણો જણાય તો વધુમાં વધુ પાણી પીવું જોઈએ. પૂરતો આરામ કરવો હિતાવહ છે. બ્યુરો રિપોર્ટ, News18 ગુજરાતી. સુપ્રભાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો News18 ગુજરાતી સાથે. આ ઉપરાંત સોશિયલ મીડિયા થકી પણ આપ News18 ગુજરાતી સાથે જોડાયેલા રહી શકો છો. આપ લોગ ઓન કરી શકો છો અમારી વેબસાઇટ www.news18.com પર. રજા આપશો. નમસ્કાર.